નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પૂર્ણ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 2.2 વિશે અભ્યાસ કરવાનો છે. અને આગલા વિડિયો ની અંદર તમે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મનો અભ્યાસ કરી ચૂક્યા છો. એ ગુણધર્મનો ઉપયોગ કરીને આજે આપણે એને આધારિત દાખલા ગણવાના છે. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. હવે અહીંયા બે દાખલા આપેલા છે, એમાં સંખ્યાઓની અદલા બદલી કરી યોગ્ય રીતે ગોઠવવાની અને પછી સરવાળો કરવાનો છે. તો સંખ્યા ગોઠવવી કેવી રીતના? તમને તો પેલા કે આ ડાયરેક્ટ સરવાળો થઈ જાય, પણ જો સંખ્યાને ગોઠવો તો સરવાળો તમારા માટે સરળ બની જાય. ચાલો ગોઠવીએ. અહીંયા જો 837 અને 336 નો સરવાળો કરી આપણે 837 પ્લસ 363 એનો સરવાળો કરી તો 7 ને 3 10 ની 0 વધી પડી 1, 6 ને 4 10 ની 0 વધી પડી 5 ને 1 9, 9 ને 3 12. તો એ બંનેનો સરવાળો 1200 થઈ જાય. એટલે આ બંનેને પાસ પાસ ગોઠવીએ પ્લસ 363 અને વત્તા 208. તો તમારા માટે સરવાળો કરવો સહેલો બની જાય. તો આ બંનેનો સરવાળો કેટલો થયો? 1200 અને વત્તા 208. તો 1200 પ્લસ 208 એટલે 1408. જો તમે આ સંખ્યાને આ રીતના ગોઠવીને કેનો સરવાળો તમારે પહેલા કરવો ને કયો પછી કરવો એ નક્કી ન કરો, તો હજી અહીંયા વત્તા 208 કરી ડાયરેક્ટ તમારે એક સાથે 3 સ્ટેપનો સરવાળો કરવો પડે. હવે સંખ્યા ગોઠવવી કઈ રીતના એ કેમ ખબર પડે? તો અહીંયા જો 7 છે, અહીંયા જો 10 છે. 7 ને 3 10 વધી પડશે 6 ને 3 9, 9 ને 10 ફરી પાસે 0 મળશે, ફરી 1 વધી થશે 3 ને 4 8 ને 4 12. તો જો બે સંખ્યા જોવાનું, જો 8 ને 3 નો સરવાળો કેટલો થાય? 11 થાય. તો એ બંનેને ગોઠવશું ને, પરંતુ કેને ગોઠવશું? 837 અને 363 ને. એ જ રીતના જોઈએ બીજો. હવે તમે અહીંયા જોશો લખેલ આવશે કે 647 અને 1962. હવે જો એ બે સંખ્યાને ગોઠવે તો કે 1962 અને 1538. 1962 અને 1538 આ બંનેને ગોઠવી તો કે 38 ને 62 કેટલા થઈ જાય? 100. તો 38 ને 62 100 એટલે 2000 ને 1500 3500 થઈ ગયા. અને અહીંયા જો આ જો 435 સોરી 453 અને 53 ને 47 100 થઈ ગયા. તો આ થઈ ગયા 500 611. તો અહીંયા છેલ્લે 3 છે, અહીંયા 7 છે, 7 ને 3 10 થઈ જાય એટલે 1100 થઈ જશે, 8 ને 2. તો એકમનો અંક જોઈને આપણે આઈડિયા લગાવી શકીએ. તો 1962 પ્લસ 1538 વત્તા 453 પ્લસ 647. હવે જુઓ આ 62 ને 38 થઈ જશે 100 એટલે 1900 ને 2000, 2000 ને 1500 એટલે એ જવાબ મળશે 3500 વત્તા અહીંયા જુઓ 53 અને 47, 53 અને 47 થઈ જશે 100, 400 ને 47 સમય એડ કરીએ એટલે થઈ જશે 500, 500 અને 600 ટોટલ જવાબ મળશે 1100. હવે 3500 અને 1100 કેટલા થાય? 3500 ને 1000 4500 અને 100 2000 તો જવાબ મળશે 4600. તો આનો મેં સરવાળો કર્યા વગર, આ રીતનો સરવાળો કર્યા વગર મને ખ્યાલ આવી ગયો કેવી રીતના? તો કે 62 અને 38 100 થઈ જશે. તો 62 અને 38 નો સરવાળો કરી 100 થઈ જશે એટલે એ 2000 પ્લસ 1500 3500 અહીંયા 53 પ્લસ 47 તો 53 અને 47 100 થઈ જશે. તો 47 ને આમાં ઉમેરી દે એટલે 500 600 1100. એકદમ સરળ રીતે સંખ્યાઓને મેં બદલાવી. હવે બદલાવાથી કંઈ ફેર પડતો નથી, એવું આપણે આગલા વિડિયોની અંદર જોઈ ચૂક્યા કે સરવાળામાં કે ગુણાકારમાં તમે સંખ્યાઓને બદલાવો કોઈ પણ જાતનો ફેર પડતો નથી, એવું આપણે આગલા વિડિયોની અંદર ગુણધર્મની અંદર જોઈ ચૂક્યા છે. ચાલો હવે જોઈએ દાખલા નંબર 2. તો કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. પેલા સરવાળો કર્યો, હવે ગુણાકાર કરવાનો. તો ગુણાકાર તો એકદમ ઈઝી, જો આમાં તમે જોવો ત્યાં ખ્યાલ આવી જશે કે કઈ બે સંખ્યાને ગોઠવી તો કે 2 અને 50 ને ગોઠવી નાખો તો શું થઈ જાય? એ બંનેનો ગુણાકાર 100 થઈ જશે. તો ચાલો એ કરીએ 17 68 ગુણ્યા 2 ગુણ્યા 50 આ
50 ને 2 નો સરવાળો થઈ જશે 100 તો 70 65 ગુણ્યા 100 તો જવાબ મળશે 70 65 અને 2 મીડા બીજા ઓકે એકમ દશક 100 1000 10000 176800 પણ 100 વડે ગુણાકાર કરો એટલે સીધા જ 2 મીડા લગાવી દેવા એમાં કંઈ જ છે નહીં 100 સાથે ગુણાકાર કરો કોઈ પણ સંખ્યાનો 100 સાથે ગુણાકાર કરો તો જેટલા મીડા હોય એટલા સીધા સંખ્યાની પાછળ લગાવી દેવા એ તમારો જવાબ બનશે હવે અહીંયા અહીંયા જો 25 અને 4 નો ગુણાકાર કરો તો જવાબ શું મળવાનો છે 100 તો સીધા જ 166 પાછળ 2 મીડા લગાવી દો એ તમારો જવાબ થઈ જશે તો 4 અને 25 ને હું ગોઠવું 166 ગુણ્યા 25 ગુણ્યા 4 એટલે આ બે નો સરવાળો થઈ જશે થોડી ગુણાકાર થઈ જશે 100 તો 166 ગુણ્યા 100 તો જવાબ મળશે 166 અને 2 મીડા બીજા જો 166 4 અને 25 ને મેં ગોઠવા યોગ્ય રીતે ગોઠવવાનું કીધું કેમ તો કે 25 ચોકા 100 થઈ ગઈ છે એટલા માટે બંનેને મેં ગોઠવા તો 100 ગુણ્યા 166 તો 166 અને 100 ના 2 મીંડા લગાડી દીધું એ તમારો ડાયરેક્ટ જવાબ તો આ ગુણાકાર તમે ગુણાકારની રીતે કરો એના કરતા સંખ્યા ગોઠવીને કરો તો કેટલો સરળ બની જાય છે હવે જોઈએ સી તો કે 291 એને ગુણ્યા 8 ગુણ્યા 125 હવે 125 ગુણ્યા 8 કરીશ એટલે મને જવાબ મળશે 1000 કારણ કે 100 ગુણ્યા 8 કરવો એટલે 800 અને 25 ગુણ્યા 8 કરો એટલે 200 તો 800 અને 200 1000 મળશે તમે ગુણાકાર કરી જોજો 125 ગુણ્યા 8 125 ગુણ્યા 8 કરવાથી તમને જવાબ મળશે 1000 તો 291 એને ગુણ્યા 1000 તો ગુણાકાર મળશે 291 1000 ના 3 મીંડા પાછળ લગાડી દેવાના તો તમારો જવાબ મળ્યો 291000 કઈ જ નથી એકદમ સરળ કઈ સંખ્યા કેની સાથે ગોઠવી એ ખબર પડી જાય આવડી જાય જો 8 અને 291 નો ગુણાકાર કર્યો હોય તો એનો ગુણાકાર ફરી પાછો 125 સાથે કેવડો મોટો ગુણાકાર થાય એના બદલે 8 અને 125 સીધા 1000 થઈ જાય એટલે બંનેનો ગુણાકાર એકદમ સરળ રીત હવે જોઈએ 625 ગુણ્યા 279 ગુણ્યા 16 આ પણ સરળ 625 ગુણ્યા 16 કરીએ આપણે તો પહેલા 0 5 1 5 1 2 2 1 6 6 વત્તા 6 5 30 ની 0 વધા પડી 3 6 2 12 ને 3 15 નો 5 નો વધી પડી 1 6 6 36 ને 1 37 ચાલો સરવાળો કરીએ 0 5 ને 5 10 ની 0 વધા પડી 1 તો 2 ને 7 ને 2 9 ને 10 ની 0 વધી પડી 1 6 ને 3 9 9 ને 1 10 કેટલા મળ્યા 10000 625 ગુણ્યા 16 કરવાથી જવાબ મળ્યો 10000 તો હું અહીંયા પ્રથમ એ રીતના ગોઠવું કે 279 ગુણ્યા 625 ગુણ્યા 16 આ 625 ગુણ્યા 16 ઉપર નાખું પહેલા તો મને જવાબ મળશે 10000 તો 279 ગુણ્યા 10000 279 ગુણ્યા 10000 એટલે 279 ની પાછળ 4 મીંડા જ લગાવી દેવાના તો 279 1 2 3 અને 4 મીંડા લગાવી દો એ તમારો સીધો જવાબ તમને મળી જવાનો છે ચાલો ત્યારબાદ ઈ તો આમાં કઈ ગોઠવવા જેવું 285 ગુણ્યા 5 કરી અથવા તો 6 5 અને 30 સીધા 300 મળી જવાના તો જોજો 285 ગુણ્યા 300 આ મેં કર્યા 5 ગુણ્યા 60 એટલે જવાબ મળ્યો 300 તો 285 ને ગુણ્યા 3 એટલે ગુણ્યા 100 તો 285 ગુણ્યા 3 કેટલા થાય એ કરીએ 3 5 15 નો 5 નો વધી પડી 1 8 3 24 ને 1 25 નો 5 નો વધી પડી 2 3 2 6 ને 2 8 તો 285 ગુણ્યા 3 થાય 800 ને 55 એને ગુણ્યા 100 તો જવાબ મળી ગયો 855 એની પાછળ 2 મીટા 100 ના 2 મીટા એ તમારો જવાબ ખાલી સંખ્યા ગોઠવવાની અને સાદરૂપ આપતા જવાનું
એકદમ સરળ રીતે થઈ જશે. અહીંયા 60 અને 5 નો ગુણાકાર કર્યો જેથી 300 મળ્યો. 300 એટલે 3 ગુણ્યા શું કહેવાય? તો કે કહેવાય તો 285 અને 3 નો ગુણાકાર કર્યો એ મળ્યો 855. 855 ગુણ્યા શું? તો કે 855 100 એની અને ગુણાકાર કરવાનો, બે મીંડા બીજા લગાવી દેવાનું, તો તમને જવાબ મળશે 85,500. એકદમ સરળ રીતે. ચાલો ત્યારબાદ છેલ્લો જો, તો 125 8 કેટલા થાય આપણને ખબર છે? 125 8 કેટલા થાય ખબર છે? કેટલા થાય? 1000. 125 1000, તો 125 ગુણ્યા 8 ગુણ્યા 40 ગુણ્યા 25. હવે જોજો 40 ગુણ્યા 25 તો કે 25 ચોગા 100. 125 ગુણ્યા 8 થશે 1000. હાલો એ લખી લેજો, 125 ગુણ્યા 8 થશે 1000 એ લખી લેજો. 40 ગુણ્યા 25 કરવાના છે તો 25 ચોકા કેટલા થાય? 100 અને 1 મીંડું બીજું, તો જુઓ 1000 ગુણ્યા 1000 તો કેટલા પાછળ, 1 ની પાછળ કેટલા મીંડા આવશે? 6. 1 2 3 4 5 અહીંયા 6. તો કેટલી રકમ છે? 1,10,000, 100,000, 10,000, 10,000. તો કે 10,000. 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25 તો જવાબ મળ્યો 10,000. આ બધાનો ગુણાકાર કરવા જાય તો કેટલો નફો છે? આ એકદમ સરળ રીતે 125 ગુણ્યા 8, 40 ગુણ્યા 25, 40 ગુણ્યા 25 એટલે 1000 અને 125 ગુણ્યા 8 એટલે 1000, તો જવાબ મળ્યો 10,000. તો આ રીતના આડાઅવળી સંખ્યાનો ગુણાકાર કરવાથી, સંખ્યાઓનો ક્રમ બદલવાથી ગુણાકારમાં કંઈ ફેર પડવાનો નથી. સરવાળોને ગુણાકાર કહેવાય છે, સમક્રમ, તેથી તમે સંખ્યાનો ક્રમ બદલી શકો. તો આ રીતના તમે સરવાળાને ગુણાકાર કરી શકો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. એમાં આપેલું છે કિંમત શોધો. એમાં આપેલું છે કિંમત શોધો. તો જો 297 × 17 + 297 × 3 યાદ કરો, ગુણાકારનું સરવાળા પર વિભાજન એ રીતના હતું. તો અહીંયા જો 297 છે, અહીંયા પણ 297 છે, તો આને 297 સામાન્ય કાઢી, તો આખા આખામાંથી વધશે 17 + 297 બાદ થઈ ગયા તો વધશે 3. હવે 297 નો હું અહીંની સાથે ગુણાકાર કરું તો શું થાય? 297 × 17 + 297 × 3 ગુણાકારનું સરવાળા પર વિભાજન એ આ જ રીતના હતું. તો 297 સામાન્ય કહી ગયા, તો 297 × 17 + 3. હવે જોજો 297, 17 અને 3 કેટલા થાય? 20. તો 297 × 2 × 10 297 × 2 × 2 કેટલા થાય? તો કે 7 × 2 14, 1 × 9 = 18 ને 19, 1 × 2 = 4 ને 1 = 5, 594. તો એનો જવાબ મળશે 594 એને ગુણ્યા 10. તો 594 × 10 એટલે 594, પાછળ 1 મીંડું. 594 ને પાછળ 1 મીંડું એટલે 10 નું મીંડું સીધું જ લગાવી દેવાનું, માં કઈ છે. ચાલો ત્યારબાદ જે રીતના 297 સામાન્ય કહીતા એ રીતના અહીંયા નીકળશે 54,279. અહીંયા પણ જો 54,279 એની સાથે 8 ગુણાયેલા, 54,279 સાથે 92 ગુણાયેલા, તો 54,279 ને સામાન્ય કાઢો એને ગુણ્યા તો અહીંયા વધશે 92, આ વત્તા ના વત્તા અને વધશે 8. તો 92 + 8 એટલે શું થઈ ગયા મને? 54,279 એને ગુણ્યા 100. હવે આ તો એકદમ સહેલું, 54,279 લખીને પાછળ જેટલા મીંડા હોય એટલા લગાડી દેવાનું, તો 2 મીંડા 54,279 પાછળ 2 મીંડા, કઈ ફેર પડવાનો નથી, એકદમ સરળ. જો સામાન્ય કાઢી લીધા એટલે આ થયું તું આપણું ગુણાકારનું સરવાળા પર વિભાજન. પછી 15 + 92 + 8 એટલે કે 100, 54,279 પાછળ 2 મીંડા 1 નો સીધો જ ગુણાકાર થઈ ગયો. ત્યારબાદ જોઈએ સી, તો અહીંયા જો 81,265
માં બાદ બાકી છે તો જે રીતના સરવાળા પર વિભાજન થાય એ જ રીતના બાદ બાકી પર થવાનું છે તો 81265 નું સામાન્ય કાઢી લો 81265 સામાન્ય કાઢી લો હું એને ગુણ્યા 169 માઈનસ 69 તો 81265 169 માઈનસ 69 કરીને જવાબ મળશે સો તો 81265 ગુણ્યા 100 એટલે પાછળ 2 મળ્યા એટલે જવાબ મળી ગયો 81200 સોરી એકમ 100000 10 લાખ 81,26,500 શું કર્યું 81,265 સામાન્ય કાઢ્યા અંદર વધ્યા 169 માઈનસ 69 169 માઈનસ 69 મતલબ કે એની બાદ બાકી કરો એટલે જવાબ મળશે 100 અને સીધો બંનેનો પાછળ ગુણાકાર કરે એટલે 2 મીંડા હવે જો અહીંયા જોતા 38,445 એટલે 3,845 અહીંયા 3,845 તો દેખાતા નથી તો શું કરશો તો અહીંયા 25 છે તો એને 5 ગુણ્યા 5 લખી શકી લખીએ વત્તા 25 ના મેં કર્યા 5 ગુણ્યા 5 હવે 769 એને ગુણ્યા 5 કરીએ અહીંયા કરો છું 769 એને ગુણ્યા 5 તો 9 5 45 નો 5 નો વધી પડી 4 6 5 35 ને 4 34 નો ચોગડો વધી પડી 3 7 5 35 ને 3 38 તો જો 769 ગુણ્યા 5 કરવાથી જવાબ મળી ગયો 3845 તો અહીંયા લખીએ 3845 એને ગુણ્યા 5 એને ગુણ્યા 782 વત્તા આ બંનેનો ગુણાકાર થઈ ગયો 3845 ગુણ્યા 5 ગુણ્યા 218 હવે 3845 ગુણ્યા 5 3845 ગુણ્યા 5 એ સામાન્ય નીકળી જાય તો 3845 ગુણ્યા 5 કૌંસમાં વધશે 782 પ્લસ 218 શું વધશે 782 પ્લસ 218 હવે 782 પ્લસ 218 કરીએ 782 પ્લસ 218 એટલે એ થઈ જશે 1000 અને 3845 એને ગુણ્યા 5 કરીએ અહીંયા લખી દે 3845 એને ગુણ્યા 5 25 નો 5 લો વધી પડી 2 5 4 20 20 ને 2 22 નો બગડો વધી પડી 2 8 5 40 ને 2 42 નો બગડો વધી પડી 4 5 તારીખ 15 ને 4 19 તો એ બંનેનો ગુણાકાર થઈ ગયો 19,225 અને 782 પ્લસ 782 પ્લસ 218 એટલે એ જવાબ મળશે 1000 તો અહીંયા જો 19,225 એને ગુણી 1000 કરો તો પાછળ 3 મીંડા ડાયરેક્ટ લગાડી દેવા એટલે એ જવાબ મળી ગયો 1,100,000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 ,100,
આપણે સમજાઈ દેવા છે જો અહીંયા 3845 હતા અહીંયા 3845 હતા નહીં પરંતુ 5 5 25 એટલે એને 5 5 કહેવાય તો કે હા તો કે 769 5 કરો તો જવાબ મળી જાય 3845 તો 3845 બંનેમાંથી અહીંયા મળી ગયા એને ગુણ્યા 5 છે તો એ પણ સામાન્ય નીકળી જશે તો 3845 ગુણ્યા 5 સામાન્ય કાઢ્યું અને કૌંસમાં વહીતા 782 218 782 218 એટલે કે 1000 અને 3845 ગુણ્યા 5 એ મળશે 19225 તો 19225 ગુણ્યા 1000 તો જવાબ
ધર્મનો ઉપયોગ કરીને જ સરવાળા ગુણાકાર અને આ કિંમત શોધવાના દાખલા હતા. તો આજના વિડિયોની અંદર આટલું રાખીએ, બાકીનો અભ્યાસક્રમ આગલા વિડિયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.